सरदार पटेल एजुकेशन इंस्टिट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाला में हूँ श्रीयाळ हर्षा आपनो हार्दिक स्वागत करू छू। धोरण एक विषय हिंदी यूनिट 31-44। विद्यार्थी मित्रों आपणे आने पहलाना तास में शू भण्या था ते पहला याद करिए। आपणे पाठ्यपुस्तक पाना नंबर 3 उपर चित्रों जोईने हिंदी मूळाक्षरो ओळखो अने वाँचो जे यूनिट 1 में आप्युं हतुं खरुं ने तेनो अभ्यास कर्यो हतो। यूनिट 1 नी अंदर आपणे क थी ज से झंडा सुधीनो अभ्यास कर्यो हतो। त्यारबाद यूनिट 2 में ट थी न सुधीनो अभ्यास कर्यो हतो। तेमां आपणे एक चित्रमां पण रंग पूर्यो हतो खरुं ने। त्यारबाद पाठ्यपुस्तक पाना नंबर 4 જેમાં આપણે યુનિટ 3 અભ્યાસ કર્યો હતો। ચિત્ર જોઈને હિન્દી મૂળાક્ષરો ઓળખો અને વાંચો જેમાં પ થી લ એટલે કે પ સે પતંગ અને લ સે લડકા સુધી આપણે અભ્યાસ કર્યો હતો ખરું ને। ત્યારબાદ યુનિટ 4 જેમાં આપણે વ થી જ્ઞ સુધીનો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ આપણે યુનિટ 5 જેમાં આપણે હિન્દી સ્વરોનો પરિચય મેળવ્યો હતો ખરું ને। ચિત્ર સાથે આપણે અ સે અજગર ઈ સે ઈમલી આ રીતે આપણે તે સ્વરોનો પરિચય મેળવ્યો હતો। ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 5 પર જેમાં આપણે યુનિટ 6માં રેખાંકનોનો મહાવરો કરી અને તેને દોર્યા પણ હતા ખરું ને, એ જ રીતે યુનિટ 7માં કર્યું હતું। ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 6 ઉપર તેમાં પણ આપણે રેખાંકનોનો મહાવરો કર્યો હતો અને તેને દોર્યા પણ હતા। ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 7 પર આપણે યુનિટ 10 અને 11નો અભ્યાસ કર્યો હતો। યુનિટ 10માં આપણે ક સે કમલ અને યુનિટ 11માં ખ સે ખરલનું લેખન કર્યું હતું। ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 8 ઉપર જોઈએ જ્યાં આપણે ગ સે ગધા અને ઘ સે ઘર એટલે કે યુનિટ 12 અને 13નો અભ્યાસ કર્યો હતો। ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 9 જ્યાં આપણે યુનિટ 14 અને 15નો અભ્યાસ કર્યો હતો। યુનિટ 14માં ચ સે ચરખા અને યુનિટ 15માં છ સે છત્રીનો આપણે અભ્યાસ કર્યો હતો એટલે આપણે તેને ખૂટીને લખ્યા હતા ખરું ને। ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 10 પર જોઈએ જ્યાં આપણે યુનિટ 16 અને 17નો અભ્યાસ કર્યો હતો ખરું ને। યુનિટ 16ની અંદર જ સે જગ અને યુનિટ 17ની અંદર જ સે ઝંડા આ બંને મૂળાક્ષરો આપણે ઘૂંટ્યા હતા અને તે બોલ્યા પણ હતા ખરું ને। ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 11 ઉપર જોઈએ જ્યાં આપણે યુનિટ 18નો અભ્યાસ કર્યો હતો। યુનિટ 18ની અંદર સરખા હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડ્યા હતા ખરું ને। ત્યારબાદ યુનિટ 19માં આપણે જોયું હતું કે હિન્દી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડ્યા પણ હતા। ત્યારબાદ આપણે યુનિટમાં જોયું હતું કે ક ઘ અને ઝ અક્ષર શોધી તેના પર ગોળ કર્યું હતું ખરું ને। ત્યારબાદ આપણે યુનિટ 21માં જોયું હતું કે હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષરો લખો, જે આપણે ખૂટતા હતા તે આપણે લખ્યા હતા। ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 12નો અભ્યાસ કર્યો હતો જેમાં યુનિટ 22માં ચોરસમાં આપેલા અક્ષરો શોધી તેના પર ગોળ કર્યું હતું જે તમને આવડી પણ ગયું હશે। ત્યારબાદ યુનિટ 23 જ્યાં આપણે ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરોને લીટી દોરીને જોડ્યા પણ હતા। ત્યારબાદના યુનિટમાં આપણે જોયું હતું એટલે કે યુનિટ 24માં હિન્દી મૂળાક્ષરોમાં મનપસંદ રંગ પણ પૂર્યા હતા ખબર છે ને, બધાએ રંગ પૂરવાની મજા આવી હતી ને। ચાલો ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 13 પર જોઈએ જ્યાં યુનિટ 25 અને 26 આપ્યું છે। યુનિટ 25માં આપણે ટ સે ટમાટર આ મૂળાક્ષર છે જેને આપણે લખ્યો તો પણ ખરો અને વાંચ્યો તો પણ ખરો। ત્યારબાદ યુનિટ 26માં ઠ સે ઠઠેડા જેનું લેખન આપણે કર્યું હતું યાદ છે ને દરેકને,
ત્યારબાદ પાઠ્યપુસ્તક પાના નંબર 14 ઉપર નીટ 27 માં જોયું હતું ડસે ડમરું। આ ડસે ડમરું દરેક મૂળાક્ષર અહીં બાજુમાં આપ્યા હતા તે આપણે ગૂંટ્યા હતા, ખરું ને? ત્યારબાદ યુનિટ 28 માં ઢસે ઢગના, જે ઢસે ઢગના આપ્યું છે દરેક મૂળાક્ષરો આપણે ઘૂંટ્યા પણ હતા અને બધાને લખતા પણ આવડી ગયું હશે। ત્યારબાદ યુનિટ 29 જે પાના નંબર 15 ઉપર આપ્યું છે બાણસે અણ, ખરું ને? તો આપણે અણ પણ લખ્યો હતો। ત્યારબાદ યુનિટ 30 જ્યાં આપણે તસે તલવાર નો અભ્યાસ કર્યો હતો। વિદ્યાર્થી મિત્રો, આપણે આની પહેલાંના તાસમાં અહીં સુધી અભ્યાસ કર્યો હતો। હવે આપણે દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક પાના નંબર 16 ખોલશે। આજે આપણે યુનિટ 31નો અભ્યાસ કરવાના છીએ। હિન્દી મૂળાક્ષરો ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો। વિદ્યાર્થી મિત્રો, અહીં થસે થર્મસ આપ્યું છે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આ દરેક થસે થર્મસ આપણે ઘૂંટવાના છે અને બોલતું પણ જવાનું છે। જે બાજુમાં હું લખીને આપું છું એ મુજબ તમારે લખવાનું છે, તમારે પેન્સિલથી ઘૂંટવાનું છે હો। ત્યારબાદ યુનિટ 32 જ્યાં આપણે દસે દવાતનો અભ્યાસ કરવાના છીએ, એટલે કે દસે દવાત લખતું જવાનું અને બોલતું જવાનું છે। અહીં બાજુમાં હું તમને લખીને બતાવું છું એ મુજબ તમારે દ ઘૂંટવાનો છે। ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તક પાના નંબર 17 પર જોઈએ। અહીં યુનિટ 33 આપ્યું છે સરખા હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પણ સરખા મૂળાક્ષરો જોડ્યા છે એટલે આપણને આ જોડતા તો આવડી ગયું હશે। તો ચાલો આપણે આ જોડકા જોડીએ। પહેલું જોડકું જોઈએ જેમાં અણ, ઢ, થ અને ટ આપ્યો છે। તો તેની સામેની લાઇનમાં આપણે જોઈએ, પહેલો મૂળાક્ષર આપણે શોધીએ અણ, બાણસે અણ। તો ચાલો સામેની લાઇનમાં જોતા જઈએ। પહેલો છે થર્મસ કા થ, બીજો મૂળાક્ષર છે ટ સે ટમાત્ર, અને એના પછીનો મૂળાક્ષર કયો છે બાણકા અણ, કે જે આપણે શોધવાનો હતો। તો ચાલો તેની સાથે જોડીએ। ત્યારબાદ બીજો મૂળાક્ષર ઢસે ઢકના શોધીએ। તો ચાલો સામેની લાઇનમાં બોલતા જઈએ, થસે થર્મસ, ટસે ટમાટર, અણસે બાણ અને છેલ્લો મૂળાક્ષર ઢસે ઢકના। તો આપણે ઢસે ઢકના શોધવાનો હતો, યાદ છે ને? તો ચાલો તેની સાથે જોડીએ। ત્યારબાદનું મૂળાક્ષર શોધીએ, થસે થર્મસ। તો સામેની લાઇનમાં આપણે જોતા જઈએ, પહેલો જ મૂળાક્ષર આપણને આપ્યો છે થસે થર્મસ। તો ચાલો તેની સાથે જોડીએ। ત્યારબાદનું મૂળાક્ષર છે ટસે ટમાટર। તો ટસે ટમાટર આપણે શોધવાનો છે, તો બધા જ મૂળાક્ષર જોડાઈ ગયા છે, વધ્યો કયો? ટસે ટમાટર। તો ચાલો તેની સાથે જોડતા જઈએ। આ જોડકું તૈયાર થઈ ગયું। હવે પછી આપણે બીજું જોડકું જોઈએ જ્યાં આપણે ઠસે ઠઠેરા, તસે તલવાર, ડસે ડમરું અને દસે દવાત આપ્યું છે। તો તેવા જ મૂળાક્ષરો આપણે સામે જોયા છે, તો આપણે એક પછી એક દરેક મૂળાક્ષરોને જોડીએ। પહેલાં ઠસે ઠઠેરા આપણે શોધીએ સામેની લાઇનમાં, તો બીજા નંબર ઉપર આપેલો છે ઠસે ઠઠેરા, તો ચાલો તેની સાથે જોડીએ। ત્યારબાદનું મૂળાક્ષર છે તસે તલવાર, તો ચાલો આપણે તસે તલવાર શોધીએ। પહેલો મૂળાક્ષર છે દસે દવાત, બીજો મૂળાક્ષર છે ઠસે ઠઠેરા, ત્રીજો મૂળાક્ષર છે તસે તલવાર। તો આપણે આ જ મૂળાક્ષર જોડવાનો હતો, તો ચાલો તેની સાથે જોડીએ। ત્યારબાદનો ત્રીજો મૂળાક્ષર ડસે ડફલી અથવા તો ડસે ડમરું શોધવાનો છે, તો ચાલો આપણે એક પછી એક મૂળાક્ષર શોધીએ સામેની લાઇનમાંથી। પહેલો મૂળાક્ષર છે દસે દવાત, બીજો મૂળાક્ષર છે ઠસે ઠઠેરા, ત્રીજો મૂળાક્ષર છે તસે તલવાર અને ત્યારબાદનો મૂળાક્ષર છે ડસે ડફલી અથવા તો ડસે ડમરું, તો ચાલો તેની સાથે જોડીએ।
ત્યારબાદ છેલ્લો મૂળાક્ષર દ સે દવા જ શોધવાનો છે. તો ચાલો સામેની લાઇનમાં પહેલો જ મૂળાક્ષર આપ્યો છે દ સે દવા, તો તેની સાથે જોડીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ 34નો અભ્યાસ કરવાનો છે. અહીં સૂચના આપી છે હિન્દી મૂળાક્ષરો યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો. તો વિદ્યાર્થી મિત્રો આપણે દરેક ચિત્રને ઓળખીએ છીએ અને મૂળાક્ષરોને પણ ઓળખીએ છીએ, ખરું ને? કારણ કે આપણે પહેલાં આ દરેક મૂળાક્ષર લખ્યા છે અને ચિત્ર પણ આપણે જોયા હતા, ખરું ને? તો ચાલો, પહેલાં આપણને ટ આપ્યો છે, તો ટ સે શું થાય? ટમાટર. તો સામેની લાઇનમાં ટમાટરના ચિત્ર સાથે આપણે ટને જોડીએ. ત્યારબાદનો મૂળાક્ષર છે ઠ, તો ઠથી શું થાય? ઠ સે, તમે કહેશો ઠઠેરા, ખરું ને? તો ચાલો ઠઠેરાના ચિત્ર સાથે જોડીએ. ત્યારબાદ ડ, ડ સે ડમરુ, તો સામેની લાઇનમાં આપણે ડમરુ સાથે જોડીએ. અને છેલ્લો મૂળાક્ષર છે ઢ સે, શું થાય? તો તમે કહેશો ઢકના, જે પહેલું જ ચિત્ર છે. તો ચાલો તેની સાથે જોડીએ. વિદ્યાર્થી મિત્રો આ પહેલું જોડકું આપણું તૈયાર થઈ ગયું. ત્યારબાદ બીજું જોડકું જોઈએ, જ્યાં થ ત અણ અને દ આપ્યો છે. તો થ સે શું થશે? થર્મસ. તો થર્મસ સાથે આપણે જોડીએ. ત્યારબાદ ત સે તલવાર, તો તલવારના ચિત્ર સાથે જોડીએ. ત્યારબાદ અણ, અણ કોનો થશે? તમે કહેશો તો તમે તરત જ કહેશો બાણ સે અણ. તો ચાલો અણ સાથે બાણને જોડીએ. ત્યારબાદ છેલ્લો મૂળાક્ષર દ, દ સે દવાત, જે પહેલું ચિત્ર છે તેની સાથે જોડીએ. આ આમ આપણા બંને જોડકાઓ તૈયાર થઈ ગયા. હવે આપણે યુનિટ 35નો અભ્યાસ કરીએ. અહીં ઠ, દ અને ઢ અક્ષરો શોધી તેના ઉપર ગોળ દોરો. તો અહીં આપણને કેટલા બધા મૂળાક્ષરો આપ્યા છે, તો આપણે તેમાંથી આ ત્રણ મૂળાક્ષરો શોધવાના છે. તો પહેલાં ઠ શોધીએ. આપણે નીચે આપેલા કોષ્ટકમાં આપેલા દરેક મૂળાક્ષરો એક પછી એક બોલતા જઈએ. અણ, દ, ટ, ત અને ત્યારબાદ ઠ આપ્યો છે. આ જ મૂળાક્ષર આપણે શોધવાનો હતો, તો ચાલો તેના ઉપર ગોળ કરીએ. ત્યારબાદ આપણે દને શોધીએ. પહેલો મૂળાક્ષર છે અણ અને બીજો મૂળાક્ષર છે દ, તો ચાલો દ ઉપર ગોળ કરીએ. ત્યારબાદ ત્રીજો મૂળાક્ષર શોધીએ. ત્રીજો મૂળાક્ષર છે ઢ, ઢ સે ઢકના. તો ચાલો એક પછી એક મૂળાક્ષર આપણે બોલતા જઈએ. અણ, દ, ટ, ત, ઠ, ડ, થ અને છેલ્લો મૂળાક્ષર કયો છે? ઢ સે ઢકના. તો ચાલો તેના ઉપર ગોળ કરીએ. આમ આપણું યુનિટ 35 પૂર્ણ થાય છે. ત્યારબાદ યુનિટ 36, હિન્દી મૂળાક્ષરોમાં ખૂટતા અક્ષરો લખો. વિદ્યાર્થી મિત્રો અહીં થોડા મૂળાક્ષરો આપ્યા છે અને અમુક મૂળાક્ષરો આપ્યા નથી, જે ક્રમમાં હોવા જોઈએ એમાં વચ્ચેના મૂળાક્ષરો નથી. જેમ કે ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, પછી ખાલી જગ્યા આપી છે ત્યાં શું લખશું? તો તમે કહેશો ડ સે ડમરુ, ખરું ને? તો ચાલો અહીં ડ સે ડમરુ લખીએ. ફરીથી આપણે આ લાઈન બોલીએ. ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરુ, ઢ સે ઢકના, પછી શું આવે? કોઈ કહેશે હા બાણકા અણ. તો ચાલો આપણે અહીં અણ લખીએ. ત્યારબાદ આપણે ફરીથી આને આ લાઈન બોલીએ. ટ સે ટમાટર, ઠ સે ઠઠેરા, ડ સે ડમરુ, ઢ સે ઢકના, અણ સે બાણ, ત સે તલવાર, પછી શું આવશે? કોઈ કહેશે થ સે થર્મસ. તો ચાલો આપણે અહીં થ સે થર્મસ લખતા જઈએ, એટલે આપણા ખૂટતા મૂળાક્ષરો લખાઈ ગયા, ખરું ને?
ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક પાના નંબર 18 ખોલશે। અહીં યુનિટ 37 નો આપણે અભ્યાસ કરીએ। ચોરસમાં આપેલા અક્ષરો શોધી તેના ઉપર કોળ દોરો। તો વિદ્યાર્થી મિત્રો અહીં ભૂરા રંગના બોક્સમાં આપેલા મૂળાક્ષરો આપણે સામેની લાઇનમાંથી શોધીને ગોળ કરવાનું છે। તો પહેલી લાઇનમાં બાણકા અણ અને ઠસે ઠઠેડા આપ્યું છે, તો બરાબર તેની સામેની જ લાઇનમાંથી આપણે આ બંને મૂળાક્ષરો શોધવાના છે। તો પહેલાં અણ શોધીએ। આપણે એક પછી એક મૂળાક્ષર બોલતા જશું। ટ પછી શું છે? અણ। તો આપણે આ જ મૂળાક્ષર શોધવાનો હતો, તેથી આપણે તેના ઉપર ગોળ કરીએ। ત્યારબાદ બીજો મૂળાક્ષર આપણે શોધવાનો છે, ઠસે ઠઠેરા એટલે કે ઠ, બરાબર ને? તો ચાલો સામેની લાઇનમાં આપેલ દરેક મૂળાક્ષર આપણે બોલતા જઈએ। ટ અણ ગ ક અને ઠ, આપણે આ મૂળાક્ષર શોધવાનો હતો ખરું ને? તો ચાલો તેના ઉપર ગોળ કરીએ। આમ પહેલી હરોળમાં આપણે અણ અને ઠ શોધ્યો ખરું ને? હવે આપણે બીજી હરોળમાં જોઈએ, જ્યાં આપણે ટસે ટમાટર અને થસે થર્મસ શોધવાનો છે। આ બેમાંથી પહેલાં આપણે ટસે ટમાટર શોધીએ। તો સામેની લાઇનમાં આપણે એક પછી એક મૂળાક્ષર બોલતા જઈશું, ખ ડ અને ટ। તો આ ટ ઉપર આપણે ગોળ કરીએ। ત્યારબાદ બીજો મૂળાક્ષર શોધીએ, જે છે થસે થર્મસ। થ આપણે શોધવો છે, તો કઈ લાઇનમાં? તેની સામેની લાઇનમાં ખરું ને? તો બોલીએ, ખ ડ ટ ઘ ઠ અને થ। તો ચાલો આપણે તેના ઉપર ગોળ કરીએ। આમ આપણે બીજી હરોળમાં ટ સે ટમાટર અને થ સે થર્મસ શોધ્યું। હવે આપણે ત્રીજી લાઇન જોઈએ, જ્યાં આપણે ડ સે ડમરું અને ઢ સે ઢગના શોધવાનું છે। તો તેની સામેની લાઇનમાં જોતા જઈએ, એક પછી એક મૂળાક્ષર આપણે બોલતા જશું, ગ જ છ અને ડ। તો આપણે ડ સે ડમરું શોધવાનું હતું ખરું ને? તો ચાલો આપણે તેના ઉપર ગોળ કરીએ અને બોલતા જઈએ, ડ। હવે ત્યારબાદનો મૂળાક્ષર ઢ સે ઢગના શોધીએ। તો સામેની લાઇનમાં આપેલા દરેક મૂળાક્ષર એક પછી એક આપણે બોલતા જશું, ગ જ છ ડ અણ ઠ અને ઢ। આપણે છેલ્લો જે મૂળાક્ષર આપ્યો હતો ઢ, તે આપણે શોધવાનો હતો ખરું ને? ઢ સે ઢગના। તો ચાલો તેના ઉપર ગોળ કરીએ। આમ આપણે ત્રીજી લાઇનમાં ઢ સે ડમરું અને ઢ સે ઢગના શોધ્યું। ત્યારબાદ ચોથી લાઇન જોઈએ, જ્યાં આપણે દ અને ત, દ સે દવાત અને ત સે તલવાર શોધવાનું છે। તો પહેલો મૂળાક્ષર છે દ, તો આપણે તેની સામેની લાઇનમાં જોતા જઈએ, તો પહેલો જ મૂળાક્ષર દ આપ્યો છે ખરું ને? તો ચાલો તેના ઉપર ગોળ કરીએ। ત્યારબાદનો મૂળાક્ષર છે ત, જે આપણે શોધવાનો છે ખરું ને? તો ચાલો સામેની લાઇનમાં આપણે બોલતા જઈએ, એક પછી એક દરેક મૂળાક્ષરો આપણે બોલશું। પહેલો છે દ, પછી ઝ ડ ઠ અને ત, ત સે તલવાર ખરું ને? તો ચાલો તેના ઉપર આપણે ગોળ કરીએ। આમ વિદ્યાર્થી મિત્રો આપણે ચોથી હરોળમાં આપણે બે મૂળાક્ષર શોધ્યા, દ અને ત। મને ખબર છે કે તમને બધાને શોધતા આવડી ગયું હશે। ત્યારબાદ આપણે યુનિટ 38નો અભ્યાસ કરીએ, ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો। વિદ્યાર્થી મિત્રો અહીં એક તરફ ગુજરાતી મૂળાક્ષર આપ્યા છે અને એક તરફ હિન્દી। તો ચાલો આપણે અહીં આપેલા જોડકાઓ જોડીએ। પહેલું જોડકું જોઈએ, જેમાં ગુજરાતીમાં ડ ધ ઢ અને
ત આપ્યો છે, એવા એ જ રીતે સામે હિન્દીમાં આપ્યા છે, દ ત ડ ને ટ આપ્યો છે, બરાબર ને? તો ચાલો આપણે પહેલાં ડ ને શોધીએ. આપણે હિન્દીમાં ડ કેમ લખીએ છીએ? તો તમે કહેશો પહેલેથી ત્રીજો નંબર જે ડ આપ્યો છે તેની સાથે જોડીએ, ત્યારબાદ બીજો મૂળાક્ષર દ, તો હિન્દી મૂળાક્ષર દ સાથે આપણે જોડીએ, ત્યારબાદ ઢ, ઢને હિન્દી મૂળાક્ષર ઢ સાથે જોડીએ, ત્યારબાદ ત, તને હિન્દી મૂળાક્ષર ત સાથે જોડીએ. આ આપણું પહેલું જોડકું તૈયાર થઈ ગયું. હવે આપણે બીજું જોડકું જોઈએ. પહેલો છે થ ટ ઠ અણ. આ ગુજરાતી મૂળાક્ષરો છે, તેવી જ રીતે સામેની લાઈનમાં હિન્દી મૂળાક્ષરો આપ્યા છે ટ થ અણ અને ઠ. આ છે હિન્દી મૂળાક્ષરો. ગુજરાતી મૂળાક્ષર થ જેને હિન્દી મૂળાક્ષર થ સાથે જોડીએ, ત્યારબાદ ગુજરાતી મૂળાક્ષર ટ જેને હિન્દી મૂળાક્ષર ટ સાથે જોડીએ, ત્યારબાદ ગુજરાતી મૂળાક્ષર ઠ જેને હિન્દી મૂળાક્ષર ઠ સાથે જોડીએ, ત્યારબાદ અણ. ગુજરાતી મૂળાક્ષર અણ છે ને, તેને હિન્દી મૂળાક્ષર અણ સાથે જોડીએ. આમ વિદ્યાર્થી મિત્રો, આપણે આ બંને જોડકાઓ જોડ્યા. ત્યારબાદ યુનિટ 39 હિન્દી મૂળાક્ષરોમાં રંગ પૂરો. વિદ્યાર્થી મિત્રો, અહીં જે મૂળાક્ષરો આપ્યા છે તેમાં તમે તમારો મનપસંદ રંગ પૂરી શકો છો. ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક પાના નંબર 19 પર જોશે. અને હા વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી જેટલું પણ આપણે ભણ્યા છે એ દરેક આપણે પાઠ્યપુસ્તકમાં અમારી સાથે લખતું જોવાનું છે, ખરું ને? હવે આપણે પાઠ્યપુસ્તક 19 પર જોઈએ. હિન્દી શબ્દો વાંચો, મહાવરો કરો અને લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં હિન્દી શબ્દો આપ્યા છે. આપણે એક પછી એક હિન્દી શબ્દો લખતા પણ શીખશું અને આ હિન્દી શબ્દોનું વાંચન પણ કરશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે અહીં પહેલો જે શબ્દ આપ્યો છે તે વાંચીએ. કઈ રીતે લખાય તે પહેલાં હું તમને શીખવું છું. જુઓ અહીં ઠ ક, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે શબ્દ વાંચવાનો છે. ફરીથી આપણે બોલીએ ઠ ગ. અને વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકમાં જ્યાં પહેલો શબ્દ આપ્યો છે ઠગ, ત્યાં આ મુજબ ઠ ગ લખવાનું છે. ત્યારબાદનો શબ્દ જોઈએ ડ ગ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બાજુમાં આપણે લખતા પણ જઈએ છીએ, જે જુઓ ડ ગ આ રીતે એને વચાય. અને ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં ડગ લખ્યું છે તેની નીચે આ મુજબ તમારે લખતું જવાનું. ત્યારબાદ ત્રીજો શબ્દ વાંચીએ ત ટ ત ટ. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં જ્યાં તટ લખ્યું છે તેની નીચે આ મુજબ તમારે ત ટ લખવાનું છે. ત્યારબાદ ચોથો શબ્દ ઘ ટ. જો આપણે વાંચીએ છીએ, ફરીથી વાંચીએ ઘ ટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પાઠ્યપુસ્તકમાં લખીએ ત્યારે એક પછી એક શબ્દ બોલવાનો છે અને વાંચતું જવાનું છે. ઘ ટ ઘ ટ આ રીતના બોલતું જવાનું. અને આ અહીં મેં લખ્યું છે એ મુજબ તમારે ચાર વાર ઘટ લખવાનું છે. ત્યારબાદ નો શબ્દ જોઈએ થ ક. ફરીથી વાંચીએ થ ક. ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં ચાર વાર થક લખવાનું છે. જુઓ મેં અહીં
લખ્યું છે એ મુજબ તમે પણ મારી સાથે લખતા જજો। ત્યારબાદનો શબ્દ છે ઝ ટ, ફરીથી વાંચીએ ઝ ટ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકમાં ચાર વાર લખવાનું છે અને આ રીતે બોલતું પણ જવાનું છે ઝ ટ। જો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં ચાર વાર લખીને તમને બતાવ્યું છે એ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। ત્યારબાદનો શબ્દ છે છ ત, ફરીથી વાંચીએ છ ત। અને ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે અને બોલતું જોવાનું છે છ ત। ત્યારબાદનો શબ્દ આપણે જોઈએ જ ડ, જ ડ। તો આપણે પાઠ્યપુસ્તકમાં લખીએ તો કઈ રીતે લખશું, બોલતું જશું જ ડ। જુઓ, મેં અહીં આ યુનિટ 40માં દરેક શબ્દો લખીને તમને બતાવ્યા છે, આ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં લખવાનું છે। ત્યારબાદ આપણે યુનિટ 41 જોઈએ। અહીં પહેલો શબ્દ આપ્યો છે જ ચ, જ ચ। આ રીતે આપણે વાંચ્યું એ જ પ્રમાણે આપણે પાઠ્યપુસ્તકમાં જ્યારે લખીએ ત્યારે બોલતું જવાનું જ ચ। ત્યારબાદનો શબ્દ ચ ઢ, ચ ઢ। હું જો તમને અહીં વાંચતા શીખવું છું અને લખતા પણ શીખવું છું એ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં લખતું જોવાનું છે। જે મુજબ હું અહીં લખું છું એ મુજબ તમારે લખતું જોવાનું છે। ત્યારબાદનો શબ્દ છે ત ચ, ફરીથી વાંચે ત ચ। તો ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં લખીએ ત ચ। આ રીતે ચાર વાર આપણે લખવાનું છે। ત્યારબાદનો શબ્દ જોઈએ ગ ચ, ગ ચ। તો આપણે પાઠ્યપુસ્તકમાં લખતા જશું અને બોલતા જશું ગ ચ। આ રીતે ચાર વાર તમારે લખવાનું છે। ત્યારબાદનો શબ્દ જોઈએ જ ગ, જ ગ। આ રીતે તમારે વાંચવાનું છે અને પાઠ્યપુસ્તકમાં ચાર વાર લખતું જવાનું છે। ત્યારબાદનો શબ્દ છે ચ ખ, ચ ખ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ચખ હું વાંચું છું એ મુજબ તમારે વાંચતું જવાનું છે અને પાઠ્યપુસ્તકમાં લખતું પણ જવાનું છે। ત્યારબાદનો શબ્દ જોઈએ ખ ટ। આપણે ફરીથી વાંચીએ ખ ટ। ત્યારબાદ આ જ મુજબ તમારે બોલતું જવાનું અને પાઠ્યપુસ્તકમાં ચાર વાર આ શબ્દ લખતો જવાનો છે। ત્યારબાદનો શબ્દ જોઈએ ખ ત, ફરીથી વાંચીએ ખ ત। અને ત્યારબાદ આપણે પાઠ્યપુસ્તકમાં લખતા પણ જઈએ ખ ત। આ મુજબ ચાર વાર તમારે બોલતું જવાનું અને લખતું જવાનું। ત્યારબાદ યુનિટ 42 જોઈએ। અહીં સૂચના આપી છે હિન્દી શબ્દો વાંચો, મહાવરો કરો અને લખો। અહીં આપણે દરેક શબ્દ એક પછી એક વાંચતા જશું અને લખતા જશું। તો પહેલો શબ્દ આપણે વાંચીએ ક ડ ક, ફરીથી વાંચીએ ક ડ ક। અને અહીં જે મુજબ હું લખું છું એ મુજબ તમારે ચાર વાર લખવાનું છે અને બોલતું પણ જવાનું છે ક ડ ક, બરાબર ને? ત્યારબાદનો શબ્દ આપણે જોઈએ ક ટ ક, ક ટ ક। અને આ રીતે બોલતું જવાનું અને પાઠ્યપુસ્તકમાં ચાર વાર લખતું જવાનું છે, જે હું તમને અહીં નમૂનારૂપ લખીને આપું છું। ત્યારબાદનો શબ્દ છે ત ડ ક, ત ડ ક।
આ રીતે તમારે વાંચતું જોવાનું છે અને તમારી પાઠ્યપુસ્તકમાં ચાર વાર લખતું જોવાનું છે. ત્યારબાદનો શબ્દ જોઈએ, જ ક ડ, જ ક ડ, આ રીતે વાંચવાનું અને ચાર વાર તમારી પાઠ્યપુસ્તકમાં આ મુજબ લખતું જવું. ત્યારબાદનો શબ્દ જોઈએ, ઝ ગ ડ, ઝ ગ ડ, આ રીતે તમારે આ શબ્દ વાંચવો અને તમારી પાઠ્યપુસ્તકમાં આ શબ્દ લખવો. ત્યારબાદનો શબ્દ જોઈએ, ઝ ગ ત, ઝ ગ ત, આ મુજબ તમારે વાંચવાનું છે અને ત્યારબાદ ચાર વાર તમારે જગત લખવાનું છે. ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તક પાના નંબર 20 ખોલશે. અહીં યુનિટ 43 આપ્યું છે, તેની સૂચના જોઈએ. હિન્દી અંકો ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં 1 થી 10 સુધીની ગિનતી આપી છે, એટલે કે એક પછી એક અંક આપણે લખતા જશું. પહેલાં હું તમને બાજુમાં લખતા અને વાંચતા શીખવીશ, ત્યારબાદ તમારે પાઠ્યપુસ્તકમાં એ અંક લખતો જવાનો છે અને એ મુજબ તમારે બોલતું જવાનું છે. પહેલો અંક છે એક, જેને આપણે ગુજરાતીમાં પણ એક કહીએ અને હિન્દીમાં પણ એક જ, તેથી આપણે અહીં લખીએ એક. આ મુજબ તમારે પાઠ્યપુસ્તકમાં તમારે એક લખવાનો છે, જે મુજબ મેં અહીં લખ્યું છે એ મુજબ તમારે એકની સામે આપેલા બોક્સમાં તમારે લખવાનું છે. ત્યારબાદનો અંક છે દો, એટલે કે બે, ખરું ને? તો આપણે અહીં દો બોલતું જવાનું અને આ મુજબ પાઠ્યપુસ્તકમાં તમારે લખતું જવાનું છે. ત્યારબાદનો અંક છે તીન, જેને આ મુજબ લખવાનો અને તીન એ પાઠ્યપુસ્તકમાં લખતું જવાનું છે, જે મુજબ મેં અહીં લખ્યું છે એ મુજબ દરેક ખાનામાં તીન લખવાનું છે. ત્યારબાદ ચાર, વિદ્યાર્થી મિત્રો ચાર આ રીતે લખાય છે અને તમારી પાઠ્યપુસ્તકમાં ચારની સામે આપેલા દરેક ખાનામાં આ મુજબ તમારે ચાર લખવાના છે. ત્યારબાદનો અંક છે પાંચ, પાંચને આ રીતે લખાય. અને હા વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકમાં આ મુજબ દરેક ખાનામાં તમારે આ મુજબ પાંચ લખવાનો છે. ત્યારબાદનો અંક છે છે, એટલે કે આપણે અહીં આપેલ અંક મુજબ તમારે લખતું જવાનું અને છે એમ બોલતું જવાનું છે અને તમારી પાઠ્યપુસ્તકમાં આ મુજબ લખવાનું ભૂલતા નહીં. ત્યારબાદનો અંક છે સાત, સાતને હિન્દીમાં આ મુજબ લખાય અને બોલતું જવાય. ત્યારબાદ આપણે આ સાત છે તેની સામેના આપેલા ખાનામાં આપણે સાત આ મુજબ લખતું જવાનું છે. ત્યારબાદનો અંક છે આઠ, છેને આ રીતે લખતું જવાનું અને બોલતું જવાનું છે આઠ, અને તમારી પાઠ્યપુસ્તકમાં આ મુજબ તમારે આઠ લખવાનું છે. જ્યારે તમે એક અંક કૂટો ત્યારે તમારે આઠ એમ બોલતું જવાનું છે. ત્યારબાદનો અંક જોઈએ નવ, જેને આ મુજબ લખવાનું છે અને બોલતું પણ જવાનું છે અને પાઠ્યપુસ્તકમાં જેમ હું અહીં લખીને બતાવું છું એ મુજબ તમારે લખવાનું છે. ત્યારબાદનો અંક છે દસ, જેને આ મુજબ લખાય અને તમારી પાઠ્યપુસ્તકમાં તમારે આ અંક
લખવાનો છે, જેમ આપણે ઉપર બધા મૂળ અંકો લખ્યા ને એ જ પ્રમાણે અહીં આ દસ લખવાનો છે અને બોલતો જવાનો છે। જુઓ વિદ્યાર્થી મિત્રો, આમ તમારે યુનિટ 43 આ મુજબ તૈયાર થશે। ત્યારબાદ યુનિટ 44 જોઈએ। અહીં સૂચના આપી છે, સરખા હિન્દી અંકો લીટી દોરીને જોડો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હજી હમણાં જ આપણે દરેક અંક લખ્યા છે, તો આપણે પહેલું જોડકું જોઈએ। પહેલા જોડકામાં આપણે એક તરફના અંકો બોલીએ, જેમ કે 2, 3, 4 અને 5 આવા જ અંકો આપણને સામેની લાઇનમાં આપ્યા છે। તો આપણે એક પછી એક અંક શોધીએ અને તેની સાથે જોડીએ। તો પહેલાં આપણે 2 શોધવાનું છે, તો ચાલો સામેની લાઇનમાં એક પછી એક અંક બોલતા જઈએ। પહેલો અંક છે 5, ત્યારબાદનો અંક 4, પછી 3 અને ત્યારબાદ 2। તો ચાલો આપણે 2ને 2 સાથે જોડીએ। ત્યારબાદનો અંક આપણે 3 શોધવાનો છે, તો ચાલો સામેની લાઇનમાં આપણે એક પછી એક અંક બોલતા જઈએ। 5, 4, 3 તો ચાલો આપણે 3ને 3 સાથે જોડીએ। આ બંને અંકો સરખા છે, ખરું ને? ત્યારબાદનો અંક 4 શોધીએ। પહેલો અંક છે 5, ત્યારબાદનો અંક 4। તો ચાલો આ અંકને જોડીએ। ત્યારબાદનો અંક છે 5, તો ચાલો આપણે 5ને 5 સાથે જોડીએ। આ આપણું પહેલું જોડકું તૈયાર થઈ ગયું। ત્યારબાદ આપણે યુનિટ 44ની અંદર બીજું જોડકું જોઈએ। અહીં આપણને 7, 8, 9 અને 10 આપ્યું છે, તો સામેની લાઇનમાં તેની જેવા જ અંકો આપણે શોધીએ। પહેલો અંક આપણે કયો શોધવાનો છે? 7। તો ચાલો સામેની લાઇનમાં એક પછી એક અંક બોલતા જઈએ। પહેલો અંક 8, ત્યારબાદ 7, તો 7ને 7 સાથે જોડીએ। ત્યારબાદનો અંક છે 8, તો સામેની લાઇનમાં પહેલો જ આપ્યો છે 8, તો ચાલો તેની સાથે જોડીએ। ત્યારબાદનો અંક છે 9, તો ચાલો સામેની લાઇનમાં આપણે એક પછી એક અંક બોલતા જઈએ। 8, 7, 10, 9 તો ચાલો આપણે 9 જ શોધવાનો હતો, ખરું ને? તો તેની સાથે આપણે 9ને 9 સાથે જોડીએ। ત્યારબાદ 10, તો સામેની લાઇનમાં એક જ અંક બાકી રહ્યો છે, જે છે 10। તો ચાલો આપણે તેની સાથે જોડીએ। આમ આ બંને જોડકાઓ આપણા તૈયાર થઈ ગયા। વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી જેટલો પણ અભ્યાસ કર્યો તે દરેક યુનિટ આપણે પાઠ્યપુસ્તકમાં લખવાના છે, અને એકવાર તમારે બાકી નોટમાં પણ લખતું જવાનું છે। વિદ્યાર્થી મિત્રો, મને ખાતરી છે કે તમને આજે જેટલો અભ્યાસ કરી આવ્યો એટલું તમને સમજાઈ ગયું હશે, અને તમે મારી સાથે લખ્યું પણ હશે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આ તાસ પૂર્ણ કરીએ છીએ। ફરી આપણે નવા તાસ સાથે મળીશું।